ઉપલેટામાં કૃષ્ણા ગ્રુપ તથા નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા રાહત દરે ફળાવ કલમ અને રોપાનું વિતરણ કરવામાં આવ્યું. ઉપલેટામાં કૃષ્ણા ગ્રુપ નવરંગ ક્લબ રાજકોટ તથા પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ સુવાના સ્મરણાર્થે સહયોગ આ કાર્યક્રમ યોજાયો હતો. વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો આ સૂત્રને સાકાર કરવા માટે ઉપલેટાના લોકો વાવેતર કરે અને ઉપલેટાના વિસ્તારમાં વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર થાય અને પર્યાવરણનું જતન થાય. પર્યાવરણના જતન હેતુથી વૃક્ષોના ગુરુત્વાકર્ષણથી વરસાદને ખેંચી લાવે અને ખેતી ઉત્પાદનમાં વરસાદથી ખેડૂતોને આ ખેતી પ્રધાન દેશમાં વધુ ને વધુ ખેત પેદાશ થાય એ માટે વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરે. આ રાહત દરે ફળાવ કલમ રોપાઓ તથા ગીર ગાયના દૂધનો માવો, ગૌમૂત્રમાંથી બનાવેલ ઓર્ગેનિક ખેતી માટેની દવા, મધ શાકભાજીનું બિયારણ વિતરણ કરાયું હતું. ઉપલેટાના બાપુના બાવલા ચોકમાં આવેલી સર ભગવતસિંહજી કન્યા શાળાના મેદાનમાં આયોજન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભાવેશભાઈ સુવા તેમજ ઉપલેટા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ સુવાએ એમના પિતા પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ સુવાના સ્મરણાર્થે કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન સંપૂર્ણપણે હરિભાઈ સુવા કરી રહ્યા હતા. હું ભાવેશ સુવા, કૃષ્ણા ગ્રુપ દ્વારા અને નવરંગ નેચર ક્લબ દ્વારા ઉમલેટાને હરિયાળું બનાવવાનો એક પ્રયાસ રૂપે રાહત દરે ફળાવ કલમી રોપા, ફૂલછોડ અને ઔષધિઓ અને વિવિધ પ્રકારના ઔષધિ પાવડરો વગેરેનું રાહત દળે વિતરણ થાય અને ઉપલેટા નિરોગી અને આરોગ્યમય બને એવા શુભેચ્છાથી આયોજન કરવામાં આવેલ છે. ભાવેશભાઈ સુવાના આર્થિક સહયોગથી આજે ઉપલેટાની અંદર ફૂલછોડ, કિંમતી કલમી ફળાવ રોપા, પછી દેશી ફળાવ રોપા, ઓસળિયા અને ગાય આધારિત ઘણી બધી ચીજ વસ્તુઓ જે ખાસ તો ખેડૂતો તૈયાર કરે છે એ અમે રાહત દરે વિતરણ શરૂ કર્યું છે અને અમે દર વર્ષે ઉપલેટામાં ચોમાસામાં એક વખત તો આવીએ જ છીએ અને ખૂબ જ ઉત્સાહ હોય છે. ખાસ તો જે આ ટીમ છે એ એટલી બધી જાહેરાતને પ્રચાર કરે છે અને લોકોમાંય ભૂખ ઉઘડી છે કે ભાઈ આપણે રોપા કાંઈક વાવીએ, પર્યાવરણ થોડુંક સુધારીએ, એટલે ખૂબ જ સરસ આયોજન છે અને ખાસ તો આ બંને ભાઈઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કાનભાઈ સુવા, ઉપલેટા.